અમીરગઢ તાલુકાના સરોત્રા રોડ ખાતે આવેલા સીએમ વિદ્યાલય ખાતે અમીરગઢ તાલુકાના બાબા સાહેબ ઉજવણી સમિતિ દ્વારા સન્માન સમારંભ યોજાયો. વડગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય કોઈ પક્ષ કે વિપક્ષમાં ન હોવા છતાં પોતાની મહેનત અને લગનથી ગુજરાતનો મોટામાં મોટો ઓક્સિજન પ્લાન્ટ છાપી ખાતે ઊભો કરવામાં આવ્યો હતો. તેના અનુસંધાને અમીરગઢ તાલુકાના સરોત્રા રોડ ખાતે આવેલ શિવમ વિદ્યાલય ખાતે તેમનું ડીજે સાથે તેમનું સામૈયું કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેર વચ્ચે લોકોને હચમચાવી મૂક્યા હતા, તેમજ કોરોનાના કારણે કેટલાક લોકોને જીમ ગુમાવવાનો વારો આવ્યો હતો, તેમજ ઓક્સિજનની પણ અછત વર્તાઈ રહી હતી. ત્યારે વડગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ લોકોના હિતને ધ્યાને રાખી ગુજરાતમાં મોટામાં મોટો ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરીને લોકોને મોટી ભેટ આપી હતી. ત્યારે તેના અનુસંધાને અમીરગઢ તાલુકાના સરોત્રા રોડ ખાતે આવેલ શિવમ વિદ્યાલયમાં જિગ્નેશ મેવાણીનો ફૂલહાર પહેરાવી તેમજ સાલ ઉડાડી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ સન્માન સમારોહમાં વડગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી તથા બનાસકાંઠા જિલ્લાના દલિત સંગઠન દલપતભાઈ ભાટિયા તથા અમીરગઢ પીએસઆઈ એચએન પટેલ તથા પોલીસ સ્ટાફ તથા સરોત્રા ગામના સરપંચ તથા ઠાકોર સમાજના આગેવાનો તથા વડીલો તથા ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અમીરગઢ તાલુકાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉજવણી સમિતિના ભાગરૂપે નવચેતના વિકાસ મંડળના પ્રમુખ દેવાભાઈ ડી રણાવાસિયા તથા મંત્રી ઈશ્વરભાઈ ખેંગારભાઈ રણાવાસિયા તેમજ અમીરગઢ તાલુકામાં વડગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને અમીરગઢ ખાતે લાવવાનો અશોકભાઈ રણાવાસિયા તથા લલિતભાઈ રણાવાસિયાનો મોટો ફારો રહ્યો હતો. તેમજ આ સન્માન સમારોહ શાંતિપૂર્વક યોજાયો હતો. અશોક રણાવાસિયા ગુજરાતના સૌથી મોટા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન અમારા વિધાનસભા ક્ષેત્ર વડગામના છાપી મુકામે થયું. એના અનુલક્ષ્યમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના સરોત્રા ગામે અમારા સંઘર્ષના સાથી લલિતભાઈ અને દેવજીભાઈ રાણાવાસીના ઉપક્રમે અહીંની પ્રાથમિક શાળામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન મારા સન્માનનું કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત રહેવાનો મને મોકો મળ્યો અને સર્વ સમાજના લોકોએ ખૂબ પ્રેમ અને ઉમળકાપૂર્વક સ્વાગત કર્યું. ફૂલોની માળા પહેરાવી, સાલ ઓઢાવી ખૂબ જ પ્રેમપૂર્વક મને આવકાર્યો. એ બધું હું સૌનો ઋણી છું. અને ફક્ત મારું વિધાનસભાનું ક્ષેત્ર વડગામ નહીં, બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં, અમીરગઢ તાલુકામાં પણ સર્વ સમાજના લોકોનું ફૂલને ને ફૂલની પાંખડી જે પણ કામ થઈ શકે એ કામ કરી છૂટવા માટે હું સંકલ્પબદ્ધ થયો છું અને આજે મેં એની બાંયધરી આપી છે. આશા રાખી કે કોરોનાની ત્રીજી લહેર ના આવે અને મેં જે ઓક્સિજન પ્લાન્ટ બનાવવાની જરૂરત ના પડે, પણ જો ત્રીજી લહેર આવી પહેલાંની તુલનામાં આ વખતે આપણે થોડા વધારે